આજે મારા મોટા બાપુજી. આજ કારણોથી મિત્રો હું તો બાપાની એવી ઈચ્છા હતી કે ભાઈ મોબાઈલ ને આ બધી વસ્તુમાંથી સમય કાઢી અને તમારે અમારા ગઈડા પાસે છે ને થોડીક વાર તમે કાંઈ નહીં તો આખા દિવસની એક અડધી કલાક તમે કાઢો ને તોય મને મજા આવશે. પણ એ કહેવાય ને કે 12 દિવસ અમારે આ કરવાનું હોય છે. જોવાય સાંજે બધે કુટુંબ ભેગા થઈ સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગ ની અંદર. બધાની જય માતાજી, જય ગિરનારી. તો કેમ છો બધા, મજામાં? તો ઘણા ટાઈમ પછી મારો આજ બ્લોગ આવે છે, કારણ કે બધા થોડાક સંજોગો એવા થઈ ગયા હતા કે ભાઈ હમણાં ઝાઝા ટાઈમ થી છે ને બ્લોગ બનાવી નતો શકતો. કારણ કે વાત એવી છે ને મિત્રો કે મારા જે મોટા દાદા છે ને, મારા મોટા બાપુજી, એની તબિયત તો ઘણા ટાઈમથી ઠીક નહોતી અને બસ હવે એક્સપાયર થઈ ગયા હતા થોડાક ટાઈમ પહેલાં જ. તો બસ થોડો ફેમિલી પ્રોબ્લેમ હતો, એના માટે છે ને હું વ્લોગ નહોતો બનાવી શકતો. તો એના માટે દિલથી સોરી બધાને કે મારા વ્લોગ હમણાં નહોતા આવતા, તમને લોકોને થોડાક ડિસઅપોઇન્ટેડ કર્યા છે. અમે એના મારા ફેમિલી છે, બાપા તો એમ કહેવાય ને કે એ તો વયા ગયા છે, પણ અમને લોકોને એ બધાને એકઠા કરી ગયા છે ને. તો અમે બધા ફેમિલી એક સાથે અમે આટલું જોડે નથી હોતા બધા, અત્યારે જોડે જે અત્યારે અમે રહીએ છીએ ને બધા હસી મજાક ને બધું કરીએ છીએ ને, બહુ આનંદથી અમારો સમય છે ને વ્યવસ્થિત જાય છે અને બાપાને અમે એટલે સારી રીતે યાદ કરીએ છીએ. તો બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે. તો અમારો ફેમિલી જો અત્યારે બધું જઈ ગયું છે ને, આજ છે ને રવિવાર છે, તો રવિવારે તો બહુ ટૂંકમાં બધા બહુ આવતા નથી, તો એટલા માટે આ બધા બેઠા છીએ અમે ફેમિલી, મારા મમ્મી પપ્પા અને આ મારા મોટા ભાઈ છે જે સુરતથી આવેલા છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગિરનારી. કેમ છો મુકેશભાઈ, મજામાં? તો કેવું કામ લાગે છે કે ફેમિલી આપણું છે ને એ મળ્યું છે આજે? તો આમ કેવું લાગે છે કે આપણે બાપા છે ને આમ બધા નામ ભેગા કરતા ગયા એવું ખરેખર છે? દાદા ગયા એનો અફસોસ તો છે જ, પણ એની સાથે સાથે એ વાતની ખુશી છે કે આવા પ્રસંગોમાં આપણે બધા એક સાથે મળીને એક સાથે ભેગા થઈએ. અને દાદાની પણ એ જ ઈચ્છા હતી અને એ જ હશે કે બધા જોડે રહ્યો એમ, ખુશ રહ્યો એમ. અને આપણે જોતા જ હશે તો આપણે એવી પ્રાર્થના કરીએ દાદા પાસે કે એ દાદા તમને આખી જિંદગી આ રીતે બધાને ભેગા રાખજો, તમારા આશીર્વાદ અમારી ઉપર. મારા પપ્પા અહીંયા બેઠા છે, આજ પલંગ ઉપર તો અમારે ન બેસવાનું, પણ આજે રવિવાર છે તો એમ થાય કે આજે હું કોઈ માણસો એમનો અમારે હોય ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર અને મંગળવાર, અમારે કોઈ માણસ ખોલો રવિવાર મંગળવાર ને બુધવાર દિતવાર હોય એટલે કોઈ પબ્લિક ના આવે. રવિવાર છે તો અમારું આખું કહેવાય ને કે ફેમિલી જ મળ્યું છે. તો અમે ફેમિલી બધા જોડે જોડે બધા જમશું આજે ને આનંદ આનંદ કરશું, થોડુંક બાપાને યાદ કરશું ને એવું છે. અમારા મમ્મી છે કંઈ કહેવા માંગે છે? મારા મોટા ભાઈ વયા ગયા છે તો અમને થોડું દુઃખ છે, પણ છોકરા જે બધા ભેગા થયા છે એ વાતનો વધારે આનંદ છે. છોકરા બધા મળ્યા છે અને આજે અમે 12 દી બધા ભેગા રહેવાના છીએ, ભેગા રસોઈ કરીએ, ભેગા જમીએ અને આનંદથી રહીએ. દાદાને એવું જ હતું કે બધા ભેગા રહેજો, મોટા બાપુજી અમારા, અને આનંદથી રહીએ. મારા બા છે જો અમારા સામે બેઠા છે. આજે મારા મોટા બાપુજી, આજ કારણોથી મિત્રો હું હમણાં વ્લોગ નહોતો બનાવી શકતો, કારણ કે થોડુંક ફેમિલી પ્રોબ્લેમ ચાલતો હતો. મારા બાપુજીનું ઘર છે અને મારા બાપાજીને જવાથી છે ને થોડુંક સૂનું થઈ ગયું છે, જોઈ શકો છો. બટાટાણા બધા ભેગા છે. આ મારા જીજાજી છે, જો ગામડેથી આવ્યા છે. બાકી આ બધા બેઠા છે, એમાં સામે રોટલા ચાલુ છે. જે સામે શ્રી રામ કૃપાવાળું છે એ મારા ભાઈનું જ ઘર છે, સામે આ જોઈ દેખાય છે. અને બસ મારું ફેમિલી જો સામે, મારા ભાભી ને બધા રોટલા અત્યારે ચાલુ છે, રોટલા બનાવવાનું. તો હમણાં તો બસ આ ચાલે છે, રોટલા બનાવવાનું ને જમવાનું ને ફેમિલીનું બધું. અમારા મોટા ભાભી છે. ભાભી કેવું છે આમ, બાપા વયા ગયા અને કેવું થાય છે? હા બસ આ આનંદ કરીએ અને બાપાને યાદ કરીએ. કા હીના બેન છો, દઈ ગયા છે આજ બેન? રોટલા કરવાનો વારો નથી?
અમારે પાટી છે, રોટલા કરે છે, એટલે અમારે નિરાશ છે. અમારા ફેમિલી બધા સાથે છે તો આજે ઈ એક ખુશી છે, અને બાપા વયા ગયા એમાં દુઃખે છે. હા, ઓલા મારા મોટા બેન છે ઈલાબેન, અમારા ફેમિલીમાં આ બે બહેનો છે, બાકી બધા ભાઈઓ છે. આ બે બહેનો ઓછા આવે છે વ્લોગમાં. આ બેન છે અમારે, અને ઓલા અમારા ભાભી બહુ ખાસ આજે છે ને સુરતથી પધાર્યા છે. અને કારણ કે એ છે ને બહુ એનો કામ કરવાનો વારો બહુ ઓછો આવે છે ને, એને રોટલા કરવામાં છે ને ખાસ એને સ્પેશિયલ આજ વરગાડ્યા છે કે તમે આજ રોટલા કરો, આજ રોટલા છે ને મારે તમારા હાથના જ ખાવા છે. તો શું કહેશો ભાભી, આમ રોટલાનો આજ તમારો વારો છે તો કેવું લાગે છે કે તમે એટલા તમારા લાઈફમાં કોઈ દી એટલા રોટલા કર્યા છે? ખરી બરાબર છે. એટલે આ બધા બધા હમણાં કે હમણાં તમારા બધા ફેમિલી નો બધાના રોટલા તમારે જ કરવા પડે છે? એવું પહેલે દિવસે મને થોડુંક અઘરું લાગ્યું હતું, પણ હવે તો મને બહુ જ મજા આવે છે. મને એમ થાય ચૂલાના રોટલા તમે મિત્રો જોઈ શકો છો કે ચૂલાના રોટલા નો આનંદ છે. બાકી ઈલાબેન તમારો વારો આજ નથી, હાથ તો તમારા ગંધારા છે. સમજાતું નથી આનું આનું રહસ્ય છે ને, મારા મમ્મી કેસે મને લાગે છે. હું મમ્મી શું કેસો, ક્યાં હાથ બતાડો તો ઈલાબેન, તમારા હાથ બતાડો તો. આ કેમ તમારા હાથ ચોખા ને એમના હાથ છે ને ગંધારા લાગે છે મને. આનું કઈક આનું આનું રહસ્ય છે ને ખરેખર એ જાણવા જેવું છે. આ શું છે ઈલાબેન, આ કામ કરો છો તો આ હાથ ગંધારા ને ઓલા હાથ કેમ ચોખા છે એનું કઈક તમારે મને કોમેન્ટ કરીને કહેજો કે એવું ખરેખર હું છે ને એવું નથી સમજાતું. શું કહેશો એ બારામાં ભાભી તમે? રોટલો જો તમે જો કેટલો પરફેક્ટ ગોળ બનેલો છે, ના 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 રોટલા માં તો બહુ મસ્ત છે. ઓલો કેમ બળી ગયો ભાભી? ઓલા બે ના ના, એટલે આમ કેટલા કેટલા રોજનો કેટલા રોટલાનો ટાર્ગેટ હોય છે? એમ કે 20-25 તમે એકલા જ બનાવો છો? શું કહેશો એ બારો? ના ના બનાવે છે, બનાવે છે રોટલા તો એ બનાવે છે. એમના વાઇફ છે એ, શું કહેશો તમે? બનાવે છે પણ અત્યારે બીતા નહીં. તમે જરાય બીતા નહીં, કાંઈ કહેશો તો હું અહીં બેઠો છું. પછી સુરત ગયા પછી મારી ગેરંટી નથી, પણ એટલા માટે જ કહું છું સુરત તો તું નથી આવવાનો મારો ભાઈ. અહીંયા તો મારે એનો પગ લેવો પડે, પણ સુરત તો તું એનો પગ લેવો નહીં આવે. બસ આવી રીતે બસ સંપૂર્ણ રીતે આજે પૂરી થઈ, આખું પરિવાર બધું ભેગું થઈ ગયું. માંથી ગામડે થી આવ્યા, પછી આ લોકો સુરત થી આવ્યા, અમે બધા તો સાથે આપડે અમે લોકો ને તમે જે ઘણી વાર જોયા છે સાગરભાઈ ના બ્લોગ માં, પણ આ લોકો છે ને બધા એવા. હા બસ આ કાંઈ કે હા મજા
ભાઈ ની છે ને અમારે જોબ અહીંયા એવી હોય છે ને કે એ અહીંયા આવી નથી શકતા, તો ભાભી અહીંયા હોય નહીં, ભાઈ અહીંયા હોય નહીં, તો એમ થાય કે આજ બધા ભેગા છીએ ને, તો ભેગા હોવાનો ખરેખર તો આનંદ છે કે આમ જો તમે બેઠા બેઠા આમ બધાની ભેગી રસોઈ થાય છે અને બધા જમીએ છીએ, તો એ બધી વસ્તુનો આનંદ છે. અને ડાઇનિંગ ટેબલ ઉપર તો રોજ બેસીએ, પણ આજે બધા એવા ભેગા બેસીને રસોઈયામાં નીચે બેસીને સુલે રસોઈ કરીએ, દીકરીઓ બધી બહુ મજા આવે. દાદા બધા ભેગા એટલા સરસ રીતે કરતા ગયા છે ને, એ વહી ગયાનું તો દુઃખ બહુ જ છે, બધાને ભેગા બેહાડે છે ને એનો અતિશય આનંદ છે. હા બસ, અમારા બા છે અને બા ને આપણે પૂછીએ છીએ, બાપા વયા ગયા પણ હવે તમારે, બાપા વયા ગયા પણ અમે છોકરાઓ છીએ તમારી સેવા કરવા માટે, કે જિંદગીભર અમે તો અહીંયા જ રહેવાના છીએ, બા ને તમને બા ને કોઈ એકલા નથી મૂકવાના. તો મુકેશભાઈ દાદા ગયા છે ને? હા દાદા ગયા છે, છોકરાઓ થોડો ગયા છે, તો આ એક બે ત્રણ બે બીજા પાંચ છોકરાઓ તમારી સાથે છે. બા ને તમારે કાંઈ છે ને બા ઉપાધિ કરવાની નથી, અમે તો તમારે બા અહીંયા જ છીએ તમારે, બરાબર ને? મારા છોકરા છો તો મને મળી લો, આ તમારી શાંતિ છે. દાદા ગયા છે અને અમે અમે કેટલા છોકરા છો મારા કુટુંબ છે મારી પાસે. હા બધા જુઓ કેટલા લોકો આવ્યા છે, કેટલા બધા એકઠા થઈ ગયા છે, તમે જુઓ ઓલી બાજુ જોઈ શકો છો બધા છોકરીઓ બેઠી. બા ને ક્યાં મૂંઝાવાનું છે જો? બા ને અમે એ જ કહીએ છીએ કે બા તમારે કઈ મૂંઝાવાનું નથી, તમારે છે ને આનંદ આનંદ બસ રહેવાનું છે. બાપા ને એ વસ્તુ ગમતું કે ભાઈ મારા છોકરા હોય એટલે બાપા. હા બસ બાપા કેતા હતા, ભેગા થાવ વાર તહેવારે ભેગા થાવ, અટાણે શું છે કે આ મોબાઈલ ની દુનિયામાં છે ને કોઈ ને એકબીજા માટે સમય છે નહીં, તો બાપા ની એવી ઈચ્છા હતી કે ભાઈ મોબાઈલ ને આ બધી વસ્તુ માંથી સમય કાઢી અને તમારે અમારા ગઢડા પાસે છે ને થોડીક વાર તમે કાંઈ નહીં તો આખા દિવસ ની એક અડધી કલાક તમે કાઢો ને તોય મને મજા આવશે. પણ એ કહેવાય ને કે ગયા વ્યક્તિ ગયા પછી છે ને એની યાદ વધારે આવે છે, એના શબ્દો છે ને તમારા મગજમાં અનેક વાર ઘૂંઈમા કરે છે કે ભાઈ આ વસ્તુ હું કાશ હું બાપા પાસે છે ને અડધી કલાક બેસી ગયો હોત ને તો તમારી પાસે જો કોઈ ગઢું વ્યક્તિ હોય ને તો એની પાસે થોડોક સમય, કારણ કે થોડાક ટાઈમ માટે જ છે તમારી પાસે, તો એની પાસે થોડોક સમય છે ને વિતાવી લો, કારણ કે એ ભાઈ એના ગયા પછી એની યાદ છે ને તમને બહુ આવશે, તો એની પાસે થોડો સમય કાઢો એમ. દાદા જયારે વાત કરતા ને ત્યારે આપણે એની વાતને ઇગ્નોર કરતા, કે ભાઈ આ તો પેલા ગઈડા માણસ છે એનું શું સાંભળવાનું, આ રીતનું આપણે ત્યારે આપણા મગજમાં એવું સાચી વાત છે. પણ આજે એને કહેલા એક એક શબ્દ આપણને યાદ આવે ને ત્યારે એમ કે થાય છે કે એ સાચું જ કહેતા, સાચું કહેતા. એટલે આ વ્યક્તિ હવે આપણે ક્યારેક બીજાને કહી શકીએ કે ભાઈ ક્યારેક તમારા વડીલો તમારા જે માતા પિતાઓ છે કે ક્યારેક તમને કોઈ સલાહ આપે તો ક્યારેક શાંતિથી સાંભળો, સાંભળી લે ભલે એના ગયા પછી તમને એ વાત યાદ આવશે જ. એટલે આ મારે બધાને પણ એ કહેવું છે કે જ્યારે તમને કોઈ વ્યક્તિ સલાહ આપે ને ત્યારે એની સારા મને બહુ આપી છે, પણ આપણે ત્યારે આપણે લેતા ના હોય એમ થાય કે એ તો કઈડા કઈઠો માણસ છે, પણ એના ગયા પછી છે ને એ બધું બહુ અઘરું લાગે છે જિંદગીમાં, એમ કે ભાઈ આ કાશ ને સાંભળી લીધું. ઘણી વખત એમ થાય કે મોટા છે ને એ ભલે એમ કે એમ આપણે એમ થતું કે આપણે સાચા છીએ આપણે મોટા છીએ આપણે બધી ખબર પડે છે, પણ એવું નથી હોતું છે. એના એને ખોયા પછી છે ને એનું તમે લાઈફ ટાઈમ એને પછી કદાચ તમે બોલાવશો ને તો એ વ્યક્તિ પાછું નહીં આવે. એટલે એને એક વખત છે ને જ્યાં સુધી વ્યક્તિ છે ને ત્યાં સુધી એની પાસે જેટલો સમય તમારાથી નીકળે ને, પાંચ મિનિટ ને તો પાંચ મિનિટ એની પાસે બેસે, મોબાઈલ ને બધું આ સોશિયલ મીડિયા બધું સાઈડમાં મૂકીને છે ને, કારણ કે જે વસ્તુ ગૂગલ પાસે નથી એ વસ્તુ ગઢડા લોકો પાસે તમને મળશે. તો બસ અમારા વ્યૂઅર્સ ને એટલું કહેવાનું છે અમારે.
દિવસ અમારે આ કરવાનું હોય છે જોવાડે, સાંજે બધા કુટુંબ ભેગા થઈ જોવાડા, દર બધા બધા આખા કુટુંબ ને આવવાનું જોવાડે કરવાનું, સાંજે સાત વાગે હાથ પગ ધોઈ મોટો મોટો માવો બાવો મોટા માવો સાકર નાખવાનો, વ્યવસ્થિત આપણે એને પ્રાર્થના કરવાની. તમારા આત્માને શાંતિ આપજો એવી પ્રાર્થના કરવાની. અમારાથી કઈ કુટુંબ ની અંદર ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અને ભાભીઓએ અને બધાએ રસોઈ બનાવી દીધી છે. મારા ભાભીને પૂછીશ કે આજે શું બનાવ્યું છે, એમણે રસોઈમાં શું બનાવ્યું છે ભાભી? આજ તમે લોકોએ રસોઈમાં ચોસ્તી બોલ્યું, પછી આમાં શું છે, પછી આમાં શું છે ભાભી? પુલાવ ભાત. પછી આમાં શું છે? છાશ છે. તો જો મસ્ત છે, બેયમાં છાશ હતી, આમાં પુલાવ ભાત છે, આમાં છે ને શાક બનાવ્યું છે, અને આ શું છે, રોટલા છે જે હમણાં ચૂલામાં જ ભાભીને એ લોકો બધા બનાવતા હતા. અને બસ આ બધું છે ને, અહીં જો બધા બધા બેસી ગયા છે જમવા માટે. તો આજનું શાક છે ને અમારા નેહા ભાભીએ બનાવ્યું છે, બહુ મસ્ત છે. વાહ વાહ વાહ, બહુ જ મસ્ત બનાવ્યું છે ભાભી. આ હતું મારું ફેમિલી, અને બસ આજનો બ્લોગ બનાવવાનો મારો તાત્પર્ય એ જ છે કે તે ઘણા લોકોને થશે કે ભાઈ તમે લોકો આ ગુજરી ગયા શું બ્લોગ બનાવે, પણ મારો એક મેસેજ હતો આ વિડીયો થ્રુ અને આ બ્લોગ થ્રુ કે ભાઈ શું ને, કોઈ વ્યક્તિના ગયા પછી એને યાદ કરવું અને સારી રીતે યાદ કરવું, અને જ્યાં સુધી વ્યક્તિની હયાતી છે ત્યાં સુધી છે ને એમને જોડે ટાઈમ સ્પેન્ડ કરી લેવો છે. એટલે અમે બધાને બાપાને છે ને બધા બધા રોજ આવી રીતે બેસીએ છીએ 12 દિવસ, અને બાપાને યાદ કરીએ છીએ સારી રીતે, અને એમને બસ અમે ફેમિલી જોડે ગેટ ટુગેધરિંગ કરીએ છીએ.
તો બસ આ જ એક હેતુથી મેં આજનો વ્લોગ બનાવ્યો છે અને મેસેજ તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરી છે કે તમારા વડીલો સુધી વધારેમાં વધારે તમે ટાઈમ સ્પેન્ડ કરો અને એમની સાથે છે ને સમય વિતાવો, જેથી કરીને એને ગમે અને તમને પણ સારું લાગશે અને જીવનમાં કંઈક ને કંઈક તમને વડીલો પાસેથી શીખવા મળશે. તો આશા કરું છું કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછી આપણે નવા વ્લોગ. ત્યાં સુધી જય માતાજી, જય ગિરનારી. આવજો.